नमस्कार दर्शक मित्रों, ગુજરાતના હાલચાલ જાણવા માટે અમે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે ગુજરાત એક્સપ્રેસ અને હું છું તમારી સાથે સાહિદ દાદુ। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે બંને મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું છે। IFL હુરુન રિપોર્ટ। ઇન્ડિયાએ ગઈકાલે ભારતીય શ્રીમંતોની જે યાદી બહાર પાડી છે તેમાં ટોપ 10 ભારતીય શ્રીમંતોના 5 ગુજરાતી છે। રાજ્યમાં રૂપિયા 1.40 લાખ કરોડની વેલ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે। ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા તેઓ 101 દિવસથી સારવારમાં હતા। 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે। દ્વારા કોરોનાની મહામારીમાં દરિયાદિલી બતાવવામાં આવી છે। હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના પગલે તેમણે આખે આખું કોમ્પ્લેક્સ તબીબો મેડિકલ સ્ટોર ફિઝિશિયનને 6 મહિનાના મફત ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો છે। પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ દ્વારા અને અમારી સરકાર દ્વારા આ ચૂંટણી લડવા અને વિજયી મેળવવા માટે તૈયારી કરી ચૂક્યા છે। બનાસડેરીની ચૂંટણીમાં 16 માંથી 9 બેઠક બિનહરીફ શંકર ચૌધરી ફરી બાહુબલી સાબિત થયા। ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને કોરોના। મંગળવારે રાત્રે ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલથી આ માહિતી આપવામાં આવી છે। ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે વન્ય પ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપાવનારા ગીરના સાવજ એશિયાટિક લાયનની સંખ્યામાં 29% વધારો થયો છે। સિંહોની વસ્તી 523થી વધીને 674 થઈ છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે, મોદી સરકાર સસ્તા દરે સોલાર પંપ માટે લોન આપશે। એગ્રી ઇન્ફ્રા ફંડનો ઉપયોગ સોલાર પંપ માટે કરવામાં આવશે। સરકાર પાસે 1,00,000 કરોડનું એગ્રી ઇન્ફ્રા ફંડ છે। રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની માત્રામાં વધારો થયો છે ત્યારે મળી રહેલી માહિતી અનુસાર જેતપુરનો ભાદર ડેમ 1 એકવાર ફરી ઓવરફ્લો થયો છે જેને કારણે ડેમ 1ના 5 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। દેશ વિદેશના 44 લાખ લોકો મુલાકાત લઈ ચૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બાળકો માટે વધુ એક આકર્ષક પ્રોજેક્ટ પેટ્સ ઝોન તૈયાર થઈ ચૂક્યો છે જેમાં બાળકો દેશી વિદેશી પ્રાણીઓ સાથે રમી શકશે। ગોધરા નગરપાલિકાની કચેરી જે જમીન પર આવેલી છે તે તમામ જમીન પીરાને પીર છેલ્લા ટ્રસ્ટના નામે કરવા માટે ગુજરાત વકફ બોર્ડ દ્વારા જિલ્લા સિટી સર્વે વિભાગને હુકમ કરાતા હાલ નગરપાલિકાની માલિકીની જમીન માટે વિવાદ થવા પામ્યો છે। બાબરી વિધ્વંસ કેસમાં મહત્વનો ચુકાદો। બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો। અડવાણી સહિતના 32 આરોપી નિર્દોષ જાહેર। ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાળા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે સ્કૂલ ફીમાં 25% રાહત આપવામાં આવશે। આ ઉપરાંત જે પણ વાલી આ વર્ષની ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે। ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 30 થી 8 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। રાજકોટની એક યુવતીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના યુનિક ફોટોગ્રાફ્સનું કલેક્શન કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે। 1350 યુનિક ફોટોગ્રાફ્સનું 7 વર્ષ સુધી કલેક્શન કરી સંગ્રહ કર્યો છે। રાજકોટ જિલ્લા ડેરી અને કિસાન સંઘ વચ્ચે વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આવામાં કિસાન સંઘ દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદ રાણપડિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ કરાયું છે। રાજકોટ જિલ્લા પંચાયતની મળી સામાન્ય સભા। સાપર વેરાવળ નગરપાલિકા માટે દરખાસ્ત, ફોર્મ ઓનલાઈન ભરાય તે પહેલા હડતાળની ચીમકી। નવરાત્રીમાં ગરબા અંગે આયોજનની નહીવત શક્યતા, રાજ્ય સરકારનું સ્ટેન્ડ ક્લિયર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત। સરકારે કોર્ટના દબાણ હેઠળ લીધો નિર્ણય, વાલી મંડળની બેઠક બાદ આગળની રણનીતિ નક્કી કરાશે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આરોપ। સૌરાષ્ટ્રમાં વોડાફોનનું નેટવર્ક થયું ઠપ, ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હોવાની આશંકા, નેટવર્ક ઠપ થતા ગ્રાહકોને ભારે હેરાનગતિ। રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર પર 16 કરોડના ભ્રષ્ટાચારનો મસ્ત મોટો આરોપ, મનરેગા હેઠળ રોજગારીના બહાને આચર્યું કૌભાંડ, કોંગી નેતા ભરતસિંહે કરી ફરિયાદ। હાથરસ ગેંગરેપ કેસમાં સીટની કરાશે રચના, 7 દિવસમાં સોંપાશે રિપોર્ટ, કડક કાર્યવાહીના યુપી સીએમ યોગી આદિત્યનાથના આદેશ। આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ। વધુ સમાચારો માટે જોતા રહો અરવલ્લી સમાચાર, તમારો વિસ્તાર તમારી વાત।
અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત।